હેલો વિદ્યાર્થીઓ, કેમ છો બધા? આપણી શાળામાં જે ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરી છે તેમાં તમારા બધાનું ફરીથી અહીંયા સ્વાગત છે. આપણે ધોરણ 6માં પ્રોસિડ ધ બ્યુટીફુલ વર્ડ્સ એના વિશે તમને ભણાવ્યું. હવે આગળના જે યુનિટ છે, યુનિટ 1, 2 અને એમાં આગળ આવે છે નંબર 3 ઇન ફ્યુચર. ફ્યુચર એટલે કે ભવિષ્ય, તો એના વિશે આપણે અહીંયા શીખવાનું. ભવિષ્યમાં એટલે કે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ શું બનશે, શું કરશે, કે ભવિષ્યમાં શું આવશે આપણે કંઈ ખબર હોતી નથી. એટલે તમે અહીંયા લેસનની પાછળ જો યુનિટ ફ્યુચર અંદર જે ત્યાં પાછળ 3 ડોટ એવું બે 3 ભરેલા છે, એટલે કે ભવિષ્યમાં શું થશે એ કલ્પના કરવાની છે. અહીંયા તમારે એક્ટિવિટી 1 આપે છે કે પ્રવૃત્તિ 1 આપે છે, એમાં એક ફોટોગ્રાફ્સ આપ્યો છે અને એ ફોટોગ્રાફ્સમાં બધા કેવી રીતે બેઠા છે, શું છે એમ એ જોવાનું છે, એ બરાબર બેઠા છે કે નહીં એના વિશે તમને બધી નીચે માહિતી આપેલી છે. તમારે ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 26 એટલે પેજ નંબર 26 ઉપર યુનિટ 3 ઇન ફ્યુચર આપેલો છે એ તમે એક્ટિવિટી 1 એમાં એ લુક એટ ધીસ ફોટો, એટલે જો મેં તમને અહીંયા એના સ્પેલિંગમાં બધા લખાવ્યા છે. એક્ટિવિટી 1ના જે સ્પેલિંગ છે બધા તમારી અંદર તમારી નોટબુકમાં લખવાના છે. તો કે છે કે લુક એટ ધીસ ફોટોગ્રાફ, એમ કે આ ફોટોગ્રાફ સામે જુઓ. ઇટ ઇઝ ધ એથલેટિક ટીમ ઓફ આનંદ પ્રાઇમરી સ્કૂલ, એટલે કે આ આનંદ પ્રાથમિક શાળાના વ્યાયામની રમતના કેટલાક ખેલાડીઓની ફોટો અહીંયા આપણને આપેલો છે. એમાં લખ્યું છે નીચે કે સિટિંગ અરેન્જમેન્ટ બિફોર ધ ફોટોગ્રાફર, એટલે કે એમની ફોટોગ્રાફર આવ્યા પહેલાં એ લોકો કેવી રીતે બેઠા હતા એનું અહીંયા આપણને દ્રશ્ય આપેલું છે. તો એમ લખ્યું છે કે બેનર આપેલું છે આનંદ પ્રાઇમરી સ્કૂલ, નીચે લખ્યું છે કે ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ, એટલે કે ડાબેથી જમણે. ફ્રન્ટ રો એટલે કે આગળની રોમાં સુનિતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા, એમાં આગળ ચાર છોકરીઓ બેઠેલી છે, સુનિતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા. ફર્સ્ટ રો એટલે કે પહેલી રો આગળ અને એના પછી તેમાં જયરાજ, દિશા, મિસ્ટર સારવિયા એ કોચ છે, મિસિસ દેસાઈ પ્રિન્સિપાલ છે, પરવેશ એન્ડ જો, એટલે કે જે પહેલી રો છે એની અંદર જયરાજ બેઠો છે, નિશાન છે, મિસ્ટર સારવ એમના કોચ છે, પછી જે મિસિસ દેસાઈ એમના આચાર્ય છે, પરવેશ અને જો. હવે સેકન્ડ એટલે કે બીજી રો એમાં સ્ટેન્ડિંગ એટલે ઊભા છે શર્મા, સેજલ એન્ડ સરિતા, શર્મા, સેજલ અને સરિતા એ લોકો ઊભા છે. હવે તમને એનું ડિસ્ક્રિપ્શન એટલે એનું વર્ણન આપ્યું છે કે કેવી રીતે બેઠા છે, એનું જે સેન્ટેન્સ બનાવ્યા છે આપણે જોવાનું છે. લિસન એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન, લિસન એટલે કે સાંભળો અને રીડ એટલે કે વાંચો ધ ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન. બિફોર ધ ફોટોગ્રાફર કે એટલે કે ફોટોગ્રાફર આવ્યો તે પહેલાં શર્મા, સેજલ અને સુનિતા બે નિંદર ફ્રન્ટ રો, શર્મા, સેજલ અને સુનિતા એ સૌથી આગળની હરોળમાં હતા. જયરાજ એન્ડ નિશાન સેટ એટ ધ લેફ્ટ સાઈડ ઓફ મિસ્ટર સારવે, જયરાજ અને નિશાન મિસ્ટર સારવે જેમને કોચ હતા એમની ડાબી બાજુ બેઠા હતા. સુનિતા એન્ડ મિતાલી બે બિહાઇન્ડ અને સુનિતા અને મિતાલી એમની પાછળ હતા. પ્રિન્સિપાલ મેડમ વોઝ ઇન ધ સેન્ટર અને જે પ્રિન્સિપાલ આચાર્ય જે મેડમ હતા એમની વચ્ચે બેઠેલા હતા. પ્રીતિ વોઝ બિહાઇન્ડ પરવેશ એન્ડ અંકિતા વોઝ બિહાઇન્ડ જો, પ્રીતિ હતી એ એમ કે પરવેશની ની પાછળ એન્ડ અંકિતા વોઝ બિહાઇન્ડ જો અને અંકિતા હતી એ જોઈની પાછળ. શર્મા એન્ડ સુનિતા હેડ ટ્રો, શર્મા અને સુનિતા એમ કે હાથમાં ટ્રોફી પણ દેવાઈ હતી. ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ, સ્કૂલનું જે બેનર હતું એ એમ કે છોકરાઓની પાછળ હતું. ઇટ વોઝ નોટ રીડેબલ એટલે કે તે વાંચી શકાય તેમ હતું. એ તમારી એ. હવે બી એમાં મિસ જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ, મિસ જાડેજા એ ક્યાં આપણા જે સ્કૂલ છે આનંદ પ્રાઇમરી સ્કૂલ છે એના એ વિજ્ઞાનના શિક્ષક છે. શી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર, તે એક સારી ફોટોગ્રાફર પણ છે. શી ઇઝ ધ ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ ધી સ્કૂલ, આ સ્કૂલનો કોઈ બી કાર્ય હોય તેમાં ફોટો કાપવાનું કામ જે ઓફિસ તરફથી એને કામ આપવામાં આવતું તો એ બધું એ કરતી.
She knows the teachers and તે બધા શિક્ષકોને પણ ઓળખે છે અને બધા વિદ્યાર્થીઓને પણ ઓળખે છે. શી મે સમ ચેન્જીસ ઇન ધ સિટિંગ અરેન્જમેન્ટ, એટલે પછી એ આવે છે અને બધાને બેસવામાં જે બધા બેઠા છે એની જે વ્યવસ્થા છે એમાં એ બદલાવ લાવી દે છે. લિસન એન્ડ રીડ હર ઇન્સ્ટ્રક્શન્સ, એટલે કે એમને સાંભળો એ શું કહે છે અને એમની જે સૂચના જે આપે છે એને એમ કે આપણે વાંચીએ છીએ. Let us make the photograph more beautiful. કે ચલો કે આ ફોટાને આપણે વધારે સુંદર બનાવીએ. We need some changes here. એના માટે આપણે થોડા કંઈ બદલાવ લાવવો પડશે. All athletes, please listen to me carefully. એટલે કે છે કે બધા જ એટલે છે બધા કે આ મિત્રો કે તમે એમ કે મને કાળજીપૂર્વક તમે લોકો સાંભળો. Boys, please vacate the first row for girls. એટલે છોકરાઓ કહે છે કે છોકરાઓ પહેલાં ચાલો છોકરાઓ માટે પહેલાં હરો તો વેકી ખાલી કરી દો. થેન્ક યુ. તો તમારો એમ કે હતો પ્રીતિ અને મિતાલી, પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર કોચ મિસ્ટર સાહેબ. એટલે પ્રીતિ અને મિતાલી લખે છે કે પ્લીઝ તમે તમારા જે કોચ છે મિસ્ટર સાહેબ ગયા એમની બાજુમાં તમે બેસો. વેર ઇઝ મેડમ યોગિની, કે મેડમ યોગિની ક્યાં છે. હેલો યોગિની, પ્લીઝ ટેક યોર સીટ ટુ ધ રાઈટ સાઈડ ઓફ પ્રિન્સિપલ. એટલે કે યોગિની મેડમ લખે છે કે તું એમ કે પ્રિન્સિપલ મેડમની જમણી બાજુમાં બેસ. થેન્ક યુ વેરી મચ. કેમ કે તમારો ખૂબ અંકિતા એન્ડ સિજલ, પ્લીઝ સે નેક્સ્ટ ટુ યોર યોગા. એટલે પછી અંકિતા એની સિજલ લખે છે કે તમે એમ કે મહેરબાની કરીને તમારે જે યોગા ગાઈડ છે યોગિની મેડમ છે એમને એમ કે યોગા ગાઈડ છે એમની બાજુમાં જ બેસો. વેરી ગુડ, ખૂબ જ સરસ. ઓલ યુ ફોર બોયઝ, એમ કે તમે ચારે છોકરાઓ, પ્લીઝ સ્ટેન્ડ ઇન ધ સેકન્ડ જે બીજી હરો છે એમાં તમે ચારે છોકરાઓ ઉભા. ધેટ્સ પરફેક્ટ, આ એકદમ બરાબર છે. ઓલ ધ એથ્લેટ્સ ઓફ થ્રો ટીમ કમ ફોરવર્ડ, બધા બીજા જે એથ્લેટિકના બીજા હતા એ બધાને તમે થોડા આગળ સીટ ઇન ધ ફ્રન્ટ, ફ્રન્ટ એટલે કે આગળની રોમાં તમે બેસો. શર્મા પ્લીઝ સીટ ઇન ધ મિડલ, શર્મા પ્લીઝ તું એમ કે બેડમિન્ટનની વચ્ચે બેસ. ક્વાઇટ ફાઇન, એકદમ તદ્દન સારું છે. હા ઓકે, બરાબર. એમ કે લેટ અસ પુટ ધીસ ટ્રોફીઝ ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ, ટેબલની વચ્ચે આ જે ટ્રોફી લોકો જીતી દઈ રહ્યા તે બધાને એમ કે વચ્ચો ટેબલ ઉપર મૂકો. લેટ મી એડજસ્ટ ધ બેનર ઓફ મીટર, થોડું જે બેનર હતું મને થોડુંક એમ કે ઊંચું કરવા દો. વેરી ગુડ, ખૂબ જ સરસ. નાઉ પ્લીઝ યુ ઓલ મીટર્સ, એટલે કે નાઉ હવે પ્લીઝ મહેરબાની કરીને તમે બધા જ વિજેતા હો. લુક એટ ધ કેમેરા, એટલે કે કેમેરાની સામે જુઓ. એન્ડ ગીવ અ બ્રોડ સ્માઈલ, અને એક સરસ હાસ્ય તમારા મોઢા પર એમને આવવું જોઈએ. અને વન ટુ થ્રી ટુ, અને એક બે ત્રણ ઓન કરીને એક ફોટો કેપ્ચર એમને કરી દો. હવે એમાં સીમ આવે છે કે લુક એટ ધ ફોટોગ્રાફ્સ કેરફુલી, એમ કે જે ફોટોઝ છે એ જો નીચે બે આપણે એ અને બી એમ કરીને બે ફોટા આપે છે તો એને એમ કે તમે કાળજીપૂર્વક. વિચ ફોટોગ્રાફ શોઝ સ્ટુડન્ટ્સ એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન્સ ઓફ મિસ જાહેજ, એમ કે જે ફોટોગ્રાફ આપણને બે ફોટોગ્રાફ્સ એ અને બી એમ આપે છે એમાંથી કયો ફોટો મિસ જાડેજાની સૂચના પ્રમાણે છે એ તમારે લખવાનું છે, તો એની કમ્પેરિઝન કરવાનું છે. તો એ અને બી આપે છે એમાંથી એ જે છે એનો આન્સર આવે છે એ, એ તમારો જવાબ સાચો છે. હવે એમાં નીચે આપી છે ટી કે રાઇટ અબાઉટ ધ કરેક્ટ ફોટોગ્રાફ, એટલે અહીંયા આપણે કેટલી બ્લેન્ક્સ તમારે મૂકવાની છે. નાઉ ઓલ ધ બોયઝ આર ઇન ધ સેકન્ડ, હવે કે બધા જ છોકરાઓ બીજી હરોમાં છે. ધે ઓલ આર સ્ટેન્ડિંગ, એ બધા જ કેમ છે ઊભા છે. શર્મા, સરિતા એન્ડ સુનિતા આર ઇન ધ ફ્રન્ટ, આ બ્લેન્ક્સ તમારા આન્સર છે. શર્મા, સરિતા એન્ડ સુનિતા આર ઇન ધ ફ્રન્ટ, ફ્રન્ટ એટલે કે આગળની હરોળમાં કોણ કોણ છે, તો શર્મા, સરિતા ને દે આર સિટિંગ, એ શું છે, બેઠેલા છે. સિટિંગ એટલે કે એમનો આન્સર થાય છે દે આર ખાલી જગ્યા, તો દે આર સિટિંગ. મિસિસ દેસાઈ ઇઝ ધ પ્રિન્સિપાલ, એટલે કે મિસિસ દેસાઈ છે જે એરિયા પ્રિન્સિપાલ છે, શી ઇઝ સિટિંગ ઇન ધ મિડલ, તે એકદમ વચ્ચે બેઠેલા છે. ખાલી જગ્યા ઇઝ ધ કોચ, મિસ્ટર સારા ઇઝ ધ કોચ.
He is sitting to the left side of Prithi. The Prithi ni tabi side pe le raha. Kartike is yoga guide. The yogini is a yoga guide. She is sitting to the left side of Mitali. The Mitali ni tabi baju pe le raha. The trophies are in the middle of the table. એટલે કે ટેબલની વચ્ચે હોય છે કે ટેબલ જે વચ્ચે મૂક્યું છે એના પર બધી ટ્રોફી પડેલી છે. મિસ જાડેજા ઇઝ ધ ફોટોગ્રાફર. ફોટોગ્રાફર કોણ છે? તો મિસ જાડેજા. એટલે કે મિસ જાડેજાએ આ ફોટા પાડે છે એટલે એનું નામ છે કે આપણે છે કે મિસ જાડેજા ઇઝ ધ ફોટોગ્રાફર. આ તમારે આ જે મેં લીધું અત્યારે એ બધી તમારે તમને અહીં આન્સર એ અથવા બી માં એ આન્સર આવે છે. આ બ્લેક્સ હું બધી બોલી એ બ્લેક્સ તમે તમારી નોટમાં તો જે સૌ ઉર્જાથી ચાલતું એક ચાર્જર બનાવેલું હતું કે જેનાથી
એક એનું મોડેલ એમ કે એક એની કૃતિ હતી. પછી તે લો કોસ્ટ મેથ ટીચિંગ મોડેલ એટલે કે ગણિત મેથ્સ એટલે કે ગણિત ભણાવવા માટેના જે એમ કે સાધનો જે વપરાતા હોય એ ઓછી કિંમતના દરે એના જે મોડેલ બનાવવા માટે જે કૃતિ બનાવવાની હતી. એન્ડ એન્ડ્રોઈડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ એટલે આ બધી હાજરી પત્રક હોય છે તે કે જે એન્ડ્રોઈડ સિસ્ટમથી બનાવવામાં આવેલું હતું એ પણ ખૂબ જ રસપ્રદ. ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્ટ એટલે કે છે મિસ્ટર આય કે અહીંયાના જે વિદ્યાર્થીઓ છે ખૂબ જ આત્મવિશ્વાસ છે કારણ કે એટલું સરસ સરસ એમને જે પ્રોજેક્ટ બનાવ્યા કે બધા એમને ગમે. તે આન્સર ધ ઓલ ધ ક્વેશ્ચન્સ એમ કે સ્વાભાવિક છે કે વિજ્ઞાન મેળવ હોય અને તમે જો કોઈ કૃતિ રજૂ કરી હોય તો એ કેવી રીતે બનાવી કેવી રીતે એનો ઉપયોગ કરવો એના એડવાન્ટેજીસ શું છે એના ડિસએડવાન્ટેજીસ શું છે એ બધું તમારે જે તમને જે તમારું ચેક કરવા આવ્યા હોય જે તમારા ઓબ્ઝર્વર હોય એમને તમારે સમજાવવું પડે છે. તો અહીંયા મિસ્ટર રાવી આવ્યા એમણે બી દરેક છોકરાઓને જે દરેકની પદ્ધતિ જોઈ દરેકના મોડલ્સ જોયા તો એમણે જે પ્રશ્ન પૂછ્યા તો એના પણ બહુ સારી રીતે દરેક વિદ્યાર્થીઓએ જવાબ આપ્યા. પછી રહી ગઈ છે કે આઈ વોઝ એટ ભુજી યસ્ટરડે જો આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે ગઈકાલે એટલે કે હું ગઈકાલે ભુજમાં આઈ વિઝિટેડ માધાપર એન્ડ કુકમા સીઆરસીસ એટલે કે મેં ભુજમાં કઈ જગ્યાએ તો માધાપર અને કુકમા એ બે સીઆરસી સીઆરસી એટલે કે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર એની એમ કે મેં મુલાકાત લીધી એન્ડ માધાપર એટલે કે માધાપર માટે શું જોયું આઈ લાઈક ધ પ્રોજેક્ટ ઓન લો રેન ફાર્મ એટલે માધાપરમાં મેં ઓછા વરસાદમાં કેવી રીતે ખેતી કરી એની જે તકનીક જે હતી જે શીખવાડી એ મને ખૂબ જ એ પ્રોજેક્ટ મને ખૂબ જ ગમ્યો હતો. એન્ડ કુકમાં હવે કુકમાં મેં શું ગમ્યું હતું તો અ સેલફોન મોડેલ ઓ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ એટલે કે કુકમાં એમ કે અવાજનો અનુવાદ કરવો એટલે કે ગુજરાતીમાં હિન્દી કરવું કે ઇંગ્લિશ કરવાનું જે અનુવાદ કરવો અવાજ દ્વારા તેનું એમ કે અનુવાદ થઈ જાય એવું એક સેલફોન એટલે કે એક મોબાઈલ જે હતો એ મોડેલ હતું એ પણ એમ કે બહુ જ રસપ્રદ. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુ હવે જો ભવિષ્યમાં કહ્યું આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ એટલે હું હવે આવતીકાલે વલસાડ જિલ્લાની મુલાકાતે જવાનું આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડેલ્સ હું ત્યાં મેં તમારા જે તમારો આ જે બધા મોડેલો હતા એમ કે તમે જે મને આનો જે કૃતિ રજૂ કરી એના વિશે હું આવતીકાલે ત્યાં આપણા લોકોને હું જણાવીશ કે કેમ કે જો અહીંયા આવ્યા તમને આ બધું જોયું અને પછી ભુજમાં આવ્યા ત્યાં શું જોયું કે ધારો કે માધાપરમાં એમને લો રેન ફાર્મિંગની જે ટેકનિક હતી એ એમને ગમી પછી કુકમામાં વોઇસ ટ્રાન્સલેટર હતું એ એમને ગમ્યું તો એવી રીતે અહીંયા એમને આપણે કઈ જગ્યાએ આનંદ તો ગઈકાલે આપણે